ને મિત્રો, મજામાં. 10મા ધોરણના વિદ્યાર્થીઓ કે જે લોકો પૂરક પરીક્ષા આજે આપી છે, એ લોકો માટે જે ગણિતનું પેપર છે બોર્ડની અંદર, તો એમાં આજે નજર કરવી છે. અને તમને મજા એટલે આવશે કે આપણે જે વિડીયોઝ બનાવ્યા છે આટલા બધા, ધોરણ 10 માટે આપણે ઘણા ગણિતના, સમાજ વિદ્યાના જે બધા બનાવ્યા છે, તો જે લોકોએ ગણિતના આ વિડીયોઝ જોયા હશે એને ખૂબ મજા આવી હશે, મને ખાતરી છે. પણ ધારો કે કોઈ નવા છે તો એમને પણ ખ્યાલ આવે કે ભાઈ આમાં કેવું પૂછાય છે એક્ચ્યુઅલ બોર્ડમાં, હે ને. તો આ પેપર હતું એ એસએસસી બોર્ડનું જ હતું, તો બોર્ડ દ્વારા લેવાયેલું આજનું પેપર, અને અમુક લોકોને પેપર સોલ્યુશન પણ થઈ જશે. તો જોઈએ આજના પ્રશ્નો. મિત્રો, એવું કહ્યું છે કે આપેલા અવયવ ટ્રી માટે એક્સ વત્તા વાય બરાબર ખાલી જગ્યા. હવે અવયવ ટ્રી એટલે શું? કે દાખલા તરીકે તમને ખબર છે કે 24 હોય તો એને તમે 6 × 4 લખી શકો. તો 6 છે ને એ 24ના અવયવ છે, 4 છે એ પણ અવયવ છે, રાઈટ? તો અહીંયા તમે જુઓ કે 3x છે તો 3 × x, રાઈટ? એટલે એ 3x, તો 3x છે એના અવયવ કોણ છે? તો કે 3 છે ને x છે. એ જ રીતે x ના અવયવી થાય કે 5 × y, 5 × y છે એ x જ છે, એક્ઝેક્ટ. તો અહીંયા 2 × 2 એ છે એ, હા, તમે કીધું સર આ તો સહેલું જ પડે ને, કે અહીંયા તમે પકડી લ્યો 2 × 2 = 4, એનો અર્થ કે y છે એ 4 છે, ફાઇનલ થઈ ગયું. અને જો આ 4 હોય તો આ 5 × 4 = 20, એ પણ ફાઇનલ થઈ ગયું, રાઈટ? તો જેમ કે 3 × x બરાબર, હવે x ની કિંમત કેટલી હોય તો આપણે ખબર છે 20, તો એને 3x ની કિંમત નથી માંગી, એને શું માંગી છે કે x વત્તા y શું થાય. તો x તો તમે હવે જાણો છો કેટલા છે, તો કે 20, y તો તમે હવે જાણો છો કેટલા છે, 4. તો 20 ને 4 = 24, એવું ક્યાંય છે? તમે કહેશો હા સર, બિલકુલ સાચું. તો 24 જવાબ જે લોકો લખ્યો છે સાવ સાચો છે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, અહીંયા બીજો જે સમ છે એની અંદર પણ તમે જોશો તો સાવ સહેલું પૂછ્યું છે, અને આવડી પણ જશે કે જો સમીકરણો a·b = 2 અને a·b = 4 એનો ઉકેલ તમને આપ્યો છે, શું? તો કે a·x b·y, તો x અને y ની કિંમત શોધો. પણ મિત્રો, તમને ખબર છે કે આ સમીકરણનો ઉકેલ શોધવો હોય તો સાવ સહેલું છે, ખાલી આમ તમે મૂકો, આમ તો મોઢે થઈ જાય એવું છે. કારણ કે નાની રકમ છે, a·b = 4 હોય તો તમને ખબર જ છે બરાબર ને, કે 2 × 1 = 3 = 2 × 2 3 × 1 = 1 અને 4 × 0, પણ એવું તમે એમને મેં થઈ જાય. પણ તમને ખબર છે કે ડિફરન્સ 2 છે, એટલે કે 1 અને 3 આવે. પણ ધારો કે નથી ખબર, કાંઈ વાંધો નહીં, આપણે ખબર છે કે અહીંયા −b છે, અહીંયા −b છે. જો આ બંને સમીકરણનો સરવાળો કરી તો −b − b = 0 થઈ જાય, એનો અર્થ કે એ જ વધે, a·a બરાબર, આપણે વત્તા કરીએ, a·a એટલે 2a થશે, અને 2 + 4 એટલે 6 થશે, એનો અર્થ કે એ બરાબર બરાબર આ −0 છે. તો 2a 2 આપણે નીચે જશે એટલે છેદમાં જશે, એટલે જવાબ મળી ગયો 3. તો એની કિંમત 3 મળી. હવે તમે આમને એમ વિચારો, 3 + 1 એટલે 4, 3 - 1 એટલે એટલે બી ની કિંમત પણ મળી ગઈ. ધારો કે તમે મૂકો છો કિંમત, તો એની જ થશે કે a − b = 2, અને અહીં તમે a એટલે 3 મૂકો છો, −b = 2. હવે બી ની કિંમત મેળવે છે કે −b ની, તો તમે કહેશો સર બી ની, −b ને ઓ બાજુ લઈ જાઓ તો ખબર છે વત્તા થઈ જશે, બે ને આ બાજુ લઈ આવો, 3 - 2 એટલે કે 1 કિંમત મળી. પણ મિત્રો, તમે કહેશો કે સર આમાં તો એણે એ બરાબર ને બી એ તો નથી કિંમત માંગી, એણે તો x અને y ની માંગી. પણ જુઓ, તમને કીધું છે a·1, તો એ ની જગ્યાએ તમે 1 મૂકી શકો કે નહીં? પછી હા, અહીંયા કંઈક ભૂલ છે, a·3 છે, ઓકે ઓકે. તો a·3 તમે કેટલા મૂકી દેશો? 3. અને b·1 કેટલા મૂકી દેશો? 1. તો જોજો, x·3 અને y·1 આવી ગયા, એટલે કે x અને y ની કિંમત શોધવી હોય તો x·3 અહીંયા છે, y·1 છે, તો આ આવશે, આ x·1 ખોટું, આ −3, આ બધું ખોટું બરાબર ને, આ બધું ખોટું. તો તમારો જવાબ બિલકુલ સાચો છે. તો મિત્રો, છે ને ઇઝી, પણ બહુ ધ્યાનપૂર્વક, મને ખબર છે અમુક લોકોને ગણિત બહુ અઘરું લાગે છે, હું થોડું સ્લો સમજાવું છું. પણ મિત્રો, આ કંઈ ખાસ અઘરું છે નહીં, તમે આટલા બધા જો દાખલાઓ તમે ગણી જ નાખશો ને તો તમારા માટે સાવ 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 ઇઝી થઈ જશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, યસ, અમુક લોકો તો કે સર આ તો આટલું સહેલું, યસ, કે ત્રિકોણ એબીસી માં ખૂણો એ 90 અંશનો, એ ડી લંબ બીસી છે, તો નીચેના માંથી સાચું ખાલી જગ્યા છે. મિત્રો, યાદ આવી ગયું ને? તમે કહેશો હા સર બરોબર યાદ છે, અહીંયા આપણે આવી રીતે કાટકોણ ત્રિકોણ હોય એમાં ખૂણો એ 90 અંશનો છે બરાબર, એટલે આ 90 અંશનો આવી ગયો બરાબર. પછી બી ને સી આપણે તમે ગોઠવી દીધા, તમને ખબર છે આ કર્ણ છે બરાબર. પછી શું કહે છે, એ ડી એટલે આ બીસી ને લંબ, જો આ બીસી છે ને આ એ ડી છે બરાબર, તો એ ડી એટલે આ 90 ડિગ્રી અહીંયા ડી છે. મિત્રો યાદ છે ને,
તમે કહેશો હા સર આ તો ઓલું કે આની અંદર ટુકડા કેવા થાય છે, આ ટુકડા બીસી નો વર્ગ ને આઈડી નો વર્ગ, એટલે તમે તરત સર આ ટુકડા, આ ટુકડા માટે મેં તમને ખબર કે આવું કીધું હતું કે એ બી નો વર્ગ તો શું થાય, તો અહીંથી અહીં સુધીનો ટુકડો, બરાબર, અહીંથી અહીં સુધી, એટલે કે એ બી નો વર્ગ એટલે શું, તો કે બી ડી ગુણ્યા બીસી, બરાબર. જો એ બી આ બે વખત શું કેમ લખ્યા, તો કે એ બી નો વર્ગ, તો પછી આ ટુકડો અને આ ટુકડો, એટલે કે બી ડી ગુણ્યા બીસી, બરાબર. એટલે જો તમને એક યાદ જ છે કે એ બી નો વર્ગ બરાબર, એ બી નો વર્ગ બરાબર બી ડી ગુણ્યા બીસી. પછી એક બીજો ટુકડો કીધો હતો, કયો, તો કે સર યાદ છે આમ કરીને આમ, પછી આટલો અને પછી આખો, હે ને, આખો એટલે તમને ખબર છે આ બી છે, આ સી છે, આ ડી છે, બરાબર ને, અહીંયા એ છે. તો તમે તરત કહેશો કે સર આ એસી ડબલ લીટી એસી નો વર્ગ બરાબર સી ડી ગુણ્યા સી બી, સી ડી ગુણ્યા સી બી, સી બી કયો કે બીસી કયો, કારણ કે અંતર તો સરખું જ રહેવાનું છે. અને હા, ત્રીજું પણ યાદ છે, ત્રીજું એટલે આ યાદ છે ને, તો ત્રીજામાં શું કરતા હતા કે આનો વર્ગ એટલે કે શું થશે, એ ડી નો વર્ગ, બરાબર ને, આનો વર્ગ, તો આ ટુકડો ને આ ટુકડો, એટલે કે આ ટુકડો ને આ ટુકડો, એટલે એ ટુકડો એટલે શું કહેવાય, તો બી ડી ગુણ્યા ડી સી. મિત્રો યાદ આવી ગયું, ધારો કે કોઈક નવા હોય એટલા માટે મેં આ ત્રણ વિકલ્પ બતાવી દીધા છે, બસ આ ત્રણ જ વિકલ્પ. તો આનો વર્ગ એટલે આ ગુણ્યા, આનો વર્ગ એટલે આ ગુણ્યા, અને આનો વર્ગ એટલે આ ગુણ્યા, બરાબર. તો આ મસ્તી, આ તમે ડિઝાઇન, બરાબર, આવું ક્યાંય નહીં હોય મિત્રો, આપણા તમને યાદ રહી જાય એટલા માટે મેં તમારા માટે ગોઠવ્યું છે. તો હવે વાત પૂરી, તો આ ત્રણેય સાચું હોય બસ આટલી ખબર છે. તો આમાં જોતા જઈએ, ચાલો એ બી નો વર્ગ બરાબર બીસી નો વર્ગ, ચાલો બીસી નો વર્ગ એટલે શું, હા, તો એવું ક્યાંય આવતું જ નથી લાગી, કારણ કે બીસી નો વર્ગ તો ક્યાંય આવતો નથી. પછી એ ડી નો વર્ગ, હા, એ ડી નો વર્ગ હોય તો આ ટુકડો આ ટુકડો, બી ડી ગુણ્યા સી ડી, બી ડી ગુણ્યા સી ડી, હા યસ મિત્રો આ સાચું છે સાવ. હવે આગળ ચેક કરવાની જરૂર નથી, પણ ધારો કે ચેક કરું તો કરો, એ ડી નો વર્ગ બરાબર એ બી ગુણ્યા એસી, એ બી ગુણ, ના એવું તો આવતું જ નથી. પછી બીસી નો વર્ગ, બીસી નો વર્ગ એટલે આ બીસી, એવું કાંઈ આવતું નથી. ટૂંકમાં મિત્રો તમને ખબર છે આ ત્રણ વસ્તુ સાચી છે. હવે અહીંયા બી ડીની જગ્યાએ ડી બી કર્યું હોય તો વાંધો નથી, બીસીની જગ્યાએ સી બી કર્યું હોય તો વાંધો નથી, એ બીનો વર્ગ મને બદલે બી એનો વર્ગ કર્યું હોય તો પણ વાંધો નથી, કારણ કે અંતર એ બી કયો, આ ત્રણ સેમી હોય તો તમે આમથી આમ માપો તો ત્રણ સેમી હોય, આમથી આમ માપો તો પણ ત્રણ સેમી હોય. તો મિત્રો મજા આવી, તો આવી મજા આ દાખલાની અંદર રહેલી છે. હજી એક જોઈ લઈએ મિત્રો, અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ રમકડાનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા છે. મિત્રો જુઓ, આપણે એ લોકોએ શું કર્યું છે, અત્યાર સુધી જેટલા સૂત્રો પાકા કર્યા છે ને, એ તમે કહો રમત રમતમાં, અને અમુક સૂત્રો તો આપણે બનાવ્યા છે, તો સૂત્ર બનાવો ને એટલે શું થાય ખબર છે, કે તમારે ભૂલાય જ નહીં, એટલે એ લોકો કદાચ અહીંયા ગમે તેવું આડું અવળું આપે ને તો એ તમને ટેન્શન ન હોય, કારણ કે તમે સૂત્ર ગમે ત્યારે બનાવી શકો છો. જેમ કે બોલો લોટ ને ઘી ને બધું ગોળ ને બધું રેડી હોય અને પછી જે બનાવવું હોય એ ટાઈમે બનાવી દઈએ, કારણ કે આમાં તો ગમે તે પૂછી શકે, તો આપણે ગોખેલું તો કંઈ ચાલે નહીં, ગણિતમાં તો આપણે ગોખતા નથી. તો મિત્રો મને લાગે છે તમે ટ્રાય કરો, જે આકાર છે એ દેખાય છે, તમે કહો છો ને પૃષ્ઠફળ, પૃષ્ઠફળ એટલે શું તમને ખબર છે, કે આ સપાટી છે એ આ ભમરડા જેવો આકાર છે, ઉપરથી અર્ધ વર્તુળ છે અને આ શંકુ આકાર છે, આ શંકુની વક્ર સપાટી છે અને આ અર્ધ વર્તુળની સપાટી છે. મિત્રો મને લાગે છે તમે 100% આનો જવાબ મેળવી શકશો, તો વિડીયોને સ્ટોપ કરો અને પછી ટ્રાય કરો અને જવાબ લખો અને કોમેન્ટ્સની અંદર ખાસ જણાવો. મિત્રો તમે ટ્રાય કરી હશે અને તમારો જવાબ પણ બિલકુલ સાચો હશે, પણ કંઈ વાંધો નહીં, આપણે ફરીથી જે લોકો નવા છે એમના માટે ચેક કરીએ. પણ મિત્રો યાદ રાખજો, ગણિત જ એવો વિષય છે કે જેમાં તમે 100 માંથી 100 લાવી શકો છો, બસ ખાલી સમજણમાં લેતા જાઓ. અને આ પ્રશ્નો ગમે ત્યાં જીપીએસસીમાં પણ પૂછાઈ શકે, કારણ કે વસ્તુ એ જ છે કે ભાઈ કોઈ પણ એક્ઝામ, મતલબ ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ, સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં પણ પૂછી શકે, કારણ કે આની અંદર ફોર્મ્યુલાનો એક બેઝ છે. તો અથવા તો આના આધારિત તમને એક બીજું આર આપ્યો હોય, એલ આપ્યો હોય અને શોધવાનું આવે તો થોડો હાઈ લેવલનો સમ થાય, પણ ગણિત તો ગણિત છે, તો સૂત્ર તો આવડવું જ જોશે ને. તો સૂત્ર આપણે કેટલાક યાદ રાખવા, તો અમુક મેં કહ્યું હતું એમ કે આપણે સૂત્ર બનાવશું. મિત્રો તમને યાદ છે કે જ્યારે સપાટીના ક્ષેત્રફળની વાત હોય અને શંકુની વાત હોય, એટલે કે આ જે ભાગ છે આટલો જ ભાગ આખો ગોળાઈમાં, તો એને આપણે વક્ર સપાટી કહીએ છીએ, હા કે ના. અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની અંદર તમને ખબર છે કે ધારો કે આટલી ત્રિજ્યા હોય અને આ જે લંબાઈ છે એ એલ હોય, બરાબર, ત્રાસી ઊંચાઈ, તો તમને ખબર છે કે એનું સૂત્ર પાય આર એલ આવું છે, હા કે ના. એટલે પહેલી વાત એ કે આટલો જ ભાગની વાત કરતા હોય, એટલે કે આટલે જ ભાગની વાત કરતા હોય તો એ કેટલું છે, તો કે પાય આર એલ. હવે વાત આવી આટલો અર્ધ ગોળો, તો તમને ખબર છે કે જ્યારે આખો ગોળો હોય
આખો ગોળો હોય અને જો એના ક્ષેત્રફળની વાત હોય તો તમે તરત કહેશો કે સર એ 4 પાઈ આર વર્ગ હોય, રાઈટ? તો જ્યારે અર્ધ ગોળો છે, બરાબર, અર્ધ ગોળો છે, બહારની સપાટીની જ વાત છે, જેમાં અહીં બહારની આખી સપાટીની વાત હતી, તો તમે તરત કહેશો કે સર એ 2 પાઈ આર વર્ગ હોય. તો બિલકુલ સાચું છે. તો સોરી, અહીંયા તો આ છે એ 2 પાઈ આર વર્ગ છે. હવે કુલ પૃષ્ઠફળ મતલબ કે આનો સરવાળો છે, બસ કામ પતી ગયું. પાઈ આર એલ વત્તા 2 પાઈ આર સ્ક્વેર. હવે કોઈ કહેશે કે સર આમાં કંઈ કોમન દેખાય છે, તો કાઢો, કંઈ વાંધો નહીં. જેમ કે જો પાઈ આર એલ આર યુ વત્તા પાઈ આર છે, એ 2 પાઈ આર 2 પાઈ સ્ક્વેર હો તો કામ પતી ગયું હતું, પણ એવું નથી. પછી બાકીમાં તો કાઉન્સ જ છે, તો આપણે કરી, ચલો પાઈ છે એ કોમન છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, એટલે પાઈ કોમન. પછી આર અહીંયા પણ છે અને નહીં અહીંયા નથી, એટલે એલ અહીંયા છે એ નથી, તો પાઈ છે એક, સોરી આપણે ભૂલ નથી થઈને, એક જ સેકન્ડ, હા અહીંયા ભૂલ થઈ ગઈ ને, 4 પાઈ આર સ્ક્વેર છે, સોરી 2 પાઈ આર સ્ક્વેર છે, હા ને, આ સોરી. તો મિત્રો ફરીથી 4 પાઈ આર સ્ક્વેર છે અને 2 પાઈ આર સ્ક્વેર છે, તો તમે અહીંયા આર સ્ક્વેર, કોઈ આર સ્ક્વેર, ઓકે. તો હવે જુઓ જો કે અહીંયા પાઈ છે, અહીંયા પાઈ છે, પછી આર છે તો અહીંયા આર છે, તો કૌંસમાં શું વધ્યું, એલ અને વત્તા 2, આ 2 તો જ રહેશે જ, 2 અને પછી એક આર, એટલે કે આવું આવ્યું કે પાઈ આર કૌંસમાં એલ વત્તા 2 આર. જુઓ જો પાઈ આર 2 આર વત્તા એલ, ફરીથી એલ વત્તા 2 આર કે 2 આર વત્તા એલ, 4 વત્તા 5 9, 5 વત્તા 4 9, એટલે કે આમાં કાંઈ ફેર પડતો નથી, એટલે આ બિલકુલ સાચું છે. જો અહીંયા પાઈ આર સ્ક્વેર છે એટલે એ ન હોય, પછી અહીં પાઈ આર છે પણ આર વત્તા 2 એલ છે, બરાબર, તો એ ન હોય અને આ તો છે જ નહીં. તો મિત્રો આવું કંઈ તો એકદમ ઇઝી, ખાલી કે કારણ કે ધ્યાન શું રાખવાનું છે કે કેવો આકાર બને છે. હવે આકાર ગમે એ બદલાવે, તમને એવું પણ પૂછે અહીંયા આવી રીતના લંબઘન કે સમઘન મૂકે, બરાબર, એમાં વળી આવી રીતના મૂકે, તો બધું ગમે તે પૂછે, બસ આપણે જોવાનું છે કે કેવો આકાર આપ્યો છે અને એના આધારે તમારે ક્ષેત્રફળ હોય, પૃષ્ઠફળ હોય, ઘનફળ હોય તો એનું અનુસંધાન લેવાનું છે. મિત્રો ધારો કે તમે નવા છો તો તમે જોઈ લેજો આપણા પ્લેલિસ્ટની અંદર, તમે આપણે જયેશ વાઘેલા ચેનલની અંદર NDCને ક્લિક કરશો, પછી જે આખી ચેનલ ખુલશે એમાં પ્લેલિસ્ટ હશે, તો પ્લેલિસ્ટની અંદર તમારે STD10, હા મિત્રો, STD10, તો એ 10મા ધોરણના બધા વિડીયો, એ મેથ્સના હોય, સમાજવિદ્યાના હોય, વિજ્ઞાનના હોય, ગુજરાતીના હોય, જોઈ લેજો, ઇંગ્લિશના હોય. તો મિત્રો મજા પણ આવશે અને યસ, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ્સમાં લખો, મજા આવી કે નહીં, અને હા હજી આગળ પણ તમને ઘણા બધા વિડીયોઝ મૂકીશ તો તમને સોલ્યુશનનો ખ્યાલ આવે, પણ હેતુ એ છે ગણિત સાવ સહેલું છે. તમે હોશિયાર છો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.